નમસ્કાર ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ, ખબર ધનાધનના રૂપમાં. દેશમાં અત્યારે ગણપતિ મહોત્સવનો મહિમા ચાલી રહ્યો છે, ત્યારે મહેસાણાના પાંચ લીમડી દાદાવાડી વિસ્તાર પાસે આવેલા સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં મૂષક રાજાએ એન્ટ્રી મારી હતી. મહેસાણામાં ગણેશ દર્શન અર્થે લોકો અનેક જગ્યાએ જતા હોય છે, ત્યારે દાદાવાડીમાં આવેલા ગણપતિ દાદાની મૂર્તિ જોડે ઉભા કરવામાં આવેલા એક પાઇપ પર મૂષક રાજા આવી જતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું. છેલ્લા 17 વર્ષથી 5 લીમડી દાદાવાડી ગણપતિ મહોત્સવમાં પ્રથમ વખત ગણપતિ બાપાની પૂજા અર્ચના સમયે મૂષક રાજા લગભગ 1.5 કલાકથી વધુ સમય ઉપસ્થિત રહી ગણપતિ બાપાની સામે જોઈ રહેતા ભક્તો પણ ખુશ. સમગ્ર દેશમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને 10 દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે જોરાવરનગરકાર રાજા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. શિવાલાલજી આણંદજી મકાસણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિજીની કરાઈ સ્થાપના. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના હસ્તે ગણેશજીની સ્થાપના કરાઈ, ત્યારે મોટી સંખ્યામાં લોકો બાપાના દર્શન માટે ઉમટી પડ્યા. નાતિયોડા ડેમ આકાશી વિડીયો જોઈ સોશિયલ મીડિયામાં થયો વાયરલ. ડેમ પૂરેપૂરો છલકાતા ડ્રોનનો વિડીયો સામે આવ્યો. દાંતીવાડા ડેમ પૂરો ભરાયાના હાલાતક દ્રશ્યો 5 વર્ષ બાદ જોવા મળ્યા. ડેમ પૂરેપૂરો છલકાતા ડ્રોન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દાંતીવાડા ડેમ પૂરો ભરાયેલો હાલાતક દ્રશ્યો વિડીયો જોવા મળતા લોકોએ આ નયનરમ્ય નજારો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ નેટવર્ક પર પણ સ્ટેટસ રાખ્યું. બનાસકાંઠાની જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમ પર 5 વર્ષ બાદ છલોછલ ભરાયો છે. બનાસકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં ઘોડાપુર આવતા ખાલી પડેલા દાંતીવાડા ડેમ સંપૂર્ણ ભરાયો. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે સેન્ટર ઓફ એક્સલન્સના પ્રાઇમરી પ્રોસેસિંગ કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું. જેનાઈ ખાતમુહૂર્તમાં કાર્યક્રમમાં સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલમાં શિક્ષણ રાજ્યમંત્રી કિશોરસિંહ વાઘેલાના હસ્તે સેન્ટર ઓફ એક્સલન્સ અને પ્રાઇમરી પ્રોસેસિંગનું કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું. નવી યોજનાઓ મિશન કમલમ કોમ્પ્રેહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ તથા મધુમાખી મિશન કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. આ પ્રસંગે સરકારની વિવિધ કૃષિ વિષયક સહાય મેળવનાર લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાયના રકમના ચેકનું વિતરણ કરાયું. આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી અસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાત આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીશ નમશે, ત્યારબાદ તેઓ દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધશે. અરવિંદ કેજરીવાલ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રી બલરામની ધરતી પરથી ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત કરશે. ત્યારબાદ તેઓ વાયા પોરબંદર એરપોર્ટથી રાજકોટ પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે. વૈશ્વિક સ્તરે ભારતીય તંત્ર આપત્તિમાં પણ અવસર પ્રદાન કરી રહ્યું છે. કોરોના મહામારી, જીઓ પોલિટિકલ ઇસ્યુ, રશિયા યુક્રેન યુદ્ધ, મોંઘવારીના માર અને વ્યાજદરનો બોધ છતાં ભારતીય અર્થતંત્ર છેલ્લા 4 ક્વાર્ટરથી પોઝિટિવ ગ્રોથ સાધી રહ્યું છે. ભારતની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં 13.5% વૃદ્ધિ પામી છે, જેનું મુખ્ય કારણ મૂળભૂત અસર હોવાનું સત્તાવાર અહેવાલમાં દર્શાવાયું. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ સ્ટેટિકલ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર 2021-22માં એપ્રિલ જૂન ગાળામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં 20.1% વધારો થયો. મોટાભાગના નિષ્ણાતો અનુમાન લગાવ્યું હતું કે બેઝ ઇફેક્ટને કારણે ભારતીય અર્થવ્યવસ્થા 2 આંકડામાં વૃદ્ધિ દરે વિસ્તરણ કરશે. પીટીપીએ ગુજરાતમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરતા વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તેમની પ્રથમ જાહેર રેલીને પણ સંબોધન કર્યું હતું, ત્યારે અરવિંદ કેજરીવાલે આ ગઠબંધનની જાહેરાત કરી. જોકે બીટીપી તમામ વિધાનસભા બેઠકો માટે ઉમેદવાર ઉભા કરવાના છે, તો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન જોખમમાં આવી ગયું છે. સૂત્રોનું કહેવું છે કે સંઘર્ષનું મુખ્ય કારણ આપ દ્વારા બીટીપીની કથિત ઉપેક્ષા છે અને આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારમાં બીટીપીનો સાથી પક્ષ તરીકે ઉલ્લેખ કરતું નથી. બીટીપીનું ચૂંટણી પ્રતિક ઓટો રિક્ષા અને બીટીપીના નેતાઓના પણ ફોટા સંયુક્ત પ્રચાર સામગ્રીમાં જોવા મળ્યા નથી. દિલ્હીમાં આપ ધારાસભ્યની કથિત જોડતોડ બાદ કેજરીવાલ સરકારે વિશ્વાસમત લેવાનો નિર્ણય કર્યો હતો, જે અનુસાર ગુરુવારે વિધાનસભામાં વિશ્વાસમત પર વોટિંગ થયું હતું. વિશ્વાસમતના સમર્થનમાં મુખ્યમંત્રી સહિત 58 ધારાસભ્યોએ વોટ આપ્યો હતો. જોવાની વાત એ છે કે વિશ્વાસમતના વિરોધમાં એક પણ વોટ પડ્યો નહોતો.
70 સભ્યો ધરાવતી દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યો છે 58 ધારાસભ્યો સરકારના પક્ષમાં વોટિંગ કરતા આસાનીથી બહુમતી સિદ્ધ થઈ ગઈ હતી. અકસ્માતના બનાવો દિવસે દિવસ સુધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. મોડાસાના શામળાજી ગોધરા હાઈવે પર અકસ્માત સર્જાયો છે, જેમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં બેઠેલા 5 મુસાફરો ઘાયલ થયા છે. સદનસીબે મોટી જાનહાની થતા કહી આ અકસ્માતની જાણ થતાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા. ભાવનગર શહેરમાં વાતાવરણમાં ગુરુવારે વહેલી સવારથી પલટો આવ્યો હતો. વાતાવરણમાં ભારે બફારાથી કાળા ડિબાંગ વાદળો આકાશમાં ઘેરાયા હતા. શહેરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. મુશળધાર વરસાદને કારણે ખેડૂતોને સારા વરસાદની આશા જાગી. હાલ ખેતરમાં રહેલા ઉભા પાકને પણ વરસાદની જરૂર હોય ત્યારે વરસાદી માહોલ જામતા જગતનો તાત અને બફારાથી મુક્તિ મળે તે માટે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જૂનાગઢમાં ઠેર ઠેર ખાડાઓની સમસ્યાને લઈને સ્થાનિકોએ 3 દિવસ પહેલા કલેક્ટરને આવેદનપત્ર આપી 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. તૂટેલા રોડ અને ખાડા બાબતે વારંવાર સત્તા દિવસો રજૂઆત થતાં કોઈ નિરાકરણ ના આવતા લોકો રોષે ભરાયા હતા અને રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો. દાહોદના જેકોટ નજીક હાઈવે પર કારમાં પંચર પાડી સોના ચાંદીના દાગીના લૂંટાલાને લૂંટારા ફરાર થયા અને અન્ય ટેમ્પોને પણ પંચર પાડી લૂંટનો પ્રયાસ કરાયો. અમદાવાદ હાઈવે પર રાતના સમયે બની ઘટના. દાહોદના ગોદી રોડ પર રહેતા શિક્ષક પોતાના પરિવાર સાથે બહારગામથી મોડી રાત્રે પગડ દાહોદ આવી રહ્યા હતા ત્યારે દાહોદના ચેકોટ નજીક કાર પર પંચર થતાં કાર રોકી હતી અને અચાનક જ ઝાડીઓમાંથી 5 જેટલા લૂંટારા ત્રાટકી પરિવારને બાનમાં લઈને લૂંટ ચલાવીને ભાગી છૂટ્યા હતા. છોટા હાથી ટેમ્પોને પણ પંચર પાડી દેતા ચાલકે ટેમ્પો રોકતા 4 જેટલા લૂંટારું મારક હથિયારો સાથે ત્રાટકતા ચાલક પોતાનો જીવ બચાવવા ટેમ્પો પર ભાગી જતા લૂંટારા તેની પાછળ દોડ્યા હતા. કેશોદ સરકારી હોસ્પિટલ સામે મંગળમૂર્તિ એપાર્ટમેન્ટના ચોથા માળે જ્યારે દવા પીધેલા યુવકની કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર સાથે ખસેડાયો હતો. બધું સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રૂફર કરેલો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. યુવકને 108 મારફતે કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર સાથે ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે યુવકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રૂફર કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકનું નામ વિપુલ પીઠિયા નગીતાના ગામનું હોવાનું જાણવા મળ્યું હતું. કયા કારણસર ઝેરી દવા પીધી તે હજુ રહસ્ય અકબંધ છે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીનો રક્તપ્રદાન કરતો પ્રદેશ પરથી ઇતિહાસ રજૂ કરતો માં ભારતીના પ્યારા સંતાનોને શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા લોકસભા સાંસદ પરબત પટેલની ઉપસ્થિતિમાં વીરાંજલી કાર્યક્રમ પાલનપુરમાં યોજાયો. અદભુત ડાન્સ એન્ડ ડ્રામા સાથે ભક્તિના દેશભક્તિના ગુજરાતના 15મા મેગા મ્યુઝિકલ ડ્રામામાં વીર શહીદોના ગુણગાન અને રાષ્ટ્રપતિના રાગને પાલનપુરવાસીઓએ તાળીઓને નાદથી વટાવી લીધો. જામનગર રખડતા ઢોર પકડવાની કામગીરીમાં ગાય લોહી લુવાણ થતાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં સોનલનગર વેક્સિનેશન કેન્દ્ર પર માલધારીનો ઢોરો ધસી જતા વાતાવરણ તંગ બન્યું હતું. લંબી પ્રશિક્ષણ કેન્દ્રમાં ગાયના મોતનો આક્ષેપ ટોળાએ કર્યો હતો. ઇજાગ્રસ્ત ગાયની સારવાર બાદ મામલો થાળે પડ્યો હતો. રાત્રિના ઢોર પકડવાની કામગીરી દરમિયાન આ બનાવ બન્યો હતો. જામનગરમાં રખડતા ઢોરોના ત્રાસ જીવલેણ બનતા મનપાએ 4 ટીમ બનાવી પોલીસને સાથે રાખી દિવસ અને રાત્રિના 3 શિફ્ટમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના રુદરપુર વિસ્તારમાં એક પુરાતન મકાન તૂટી પડ્યું હતું અને તેના કારણે એક મહિલા અને એક અન્ય વ્યક્તિ દટાયા હતા. બંનેને ફાયર લશ્કરો દ્વારા સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં મહિલાનું મોત નીપજ્યું. સુરત શહેરના કોટ વિસ્તારની શેરીઓમાં અનેક મકાનો અત્યંત પુરાતન અને જર્જરિત જોખમી થઈ ગયા છે, ત્યારે શહેરના રુદરપુર વિસ્તારમાં એક અત્યંત સખડત મકાન અચાનક ધરાશય થયું હતું અને કાટમાળ મકાનની નીચે 70 વર્ષીય મહિલા અખ્તર જહાં શેખ અને તેના પુત્ર ઇમરાન શેખ દટાયા હતા. અખ્તર જહાં શેખને ડોક્ટરે મૃત જાહેર કરતી, જ્યારે ઇમરાન શેખને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામે છે. બુધવારે પડોશી શહેર સુરતમાં વરસાદથી નવસારીમાં પણ માહોલ બન્યો હતો. જિલ્લામાં ખેરગામ તાલુકામાં સવારે 4-6 વાગ્યાના દરમિયાનમાં 40 mm એટલે કે 1.6 ઇંચ વરસાદ નોંધાયો. નવસારી શહેર અને જલાલપુર તાલુકામાં પણ વરસાદ નોંધાયો. નવસારીમાં સવારે 6 વાગે પૂરા થતા 8 કલાકના વરસાદી આંકડા પર નજર કરી હતો. નવસારીમાં 8 mm, જલાલપુરમાં 6 mm, ગણદેવી ચીખલીમાં 0 mm, ખેરગામમાં 40 mm અને વાંસદામાં 2 mm વરસાદ નોંધાયો હતો. ગુરુવારના રોજ સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનું પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મોડાસા જિલ્લામાં ગણેશજીનું સ્થાપન કરાયું. શહેરના સિદ્ધિવિનાયક રામપાર્કમાં રામપાર્કા રાજા ફોરમ સ્વર્ણિમ સહિત અનેક સ્થળોએ ગણેશ પંડાલોમાં દુંદાળાદેવને બિરાજમાન કરાયા. સતત 10 દિવસ સુધી દુંદાળાદેવની કરાશે આરાધના. શહેરમાં ઠેઠેર શોભાયાત્રા સાથે વાત કરતા તે ભક્તોએ દાર્ગણપુરી કર્યું સ્થાપન. સમગ્ર દેશમાં
બુધવારથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે હિંમતનગરના શક્તિનગર સાથે ધર્મભક્તિ સાથે દેશભક્તિ પણ જોવા મળી. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારતમાં તિરંગા યાત્રાને અર્ધ તિરંગા યોજાયા હતા. હિંમતનગરના શક્તિનગર વિસ્તારમાં 31મા ગણેશ મહોત્સવ નિમિત્તે દેશભક્તિ જોવા મળી હતી. ગણેશ મહોત્સવના સ્થળ પર મેઇન ગેટથી દેશભક્તિ જોવા મળી હતી. ત્યાં તો ગણેશજીના પંડાલ પણ તિરંગાના રંગમાં તૈયાર કરાયો છે. આ ઉપરાંત ગણેશજીની 11 ફૂટની પ્રતિમા પણ તિરંગાના રંગમાં બનાવવામાં આવી છે, તો ઠેર ઠેર તિરંગા લગાવવામાં આવ્યા હતા. શક્તિનગર વિસ્તાર કે જ્યાં 31મા વર્ષને લઈને આ વખતે દેશભક્તિ ઉજાગર કરતા ગણેશજીની પ્રતિમા મુકાઈ. ગણપતિ આગમનમાં આગ સાથે સ્ટન્ટ કરતા લોકો માટે લાલબત્તી સમાનથી સુરતના પર્વત પાટા વિસ્તારમાં બહાર આવે છે. ગણપતિ આગમનના આગ સાથે સ્ટન્ટ કરવું યુવકને ભારે પડ્યું. ભારે જ્વલનશીલ પદાર્થ મોઢામાં લઈને સ્ટન્ટ કરતી વખતે યુવકના શરીર પર આગ લાગી હતી અને સ્ટન્ટ કરતા યુવકે સરકતી હાલતમાં જોતા આગમન યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પોતાના વિધાનસભા મતક્ષેત્ર ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશોત્સવમાં જનુમંગમાં ભક્તિ ભાવપૂર્વક સહભાગી થયા. ભૂપેન્દ્ર પટેલ પાટીદાર ચોક, મધુરૂન સોસાયટી, ગુલાબ ટાવર, થલતેજ, સરદાર પટેલ ચાર રસ્તા, વસ્ત્રાપુર ખાતેના ગણેશ સ્થાપનમાં જઈને શ્રીજીના દર્શન કર્યા. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગણેશ ચતુર્થી નિમિત્તે વિવિધ પંડાલોમાં રામપાર્કર રાજા, મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર, મેઘરજ રોડચા રાજા અને ઓઘારી મંદિર ગણેશજીની પ્રતિમાની ઉત્સાહભેર સ્થાપના કરાઈ. ભાદરવા સુદ ત્રીજના દિવસે મોડાસાના રામપાર્કર સોસાયટીના વિસ્તારમાં 26 વર્ષથી ઉજવણી કરાતા રામપાર્કર રાજા પંડાલમાં ગણેશજીની મૂર્તિના દાતા જગદીશ ભણકર છોટા ઉસ્તાદના ઘરેથી ભક્તિના સંગીત સાથે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો શોભાયાત્રા કાઢી સ્થાપના કરી. ભક્તોએ વિઘ્નહર્તા ગણેશ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી. મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલા 250 વર્ષ પૂર્ણાના મનોકામના સિદ્ધ વિનાયક મંદિરે પણ 22 વર્ષથી ભવ્ય ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં કિડની ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ડૉક્ટર એચ એલ ત્રિવેદીની 90મી જન્મતિથિના પવિત્ર અવસરે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 102 અંગદાતા પરિવારજનોનું ઋણ અદા કરવા બહુમાન કરવામાં આવ્યું. સ્ટેટ ઓર્ગન ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે સોટો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ સ્થળોથી આવેલા અંગદાતાના પરિવારજનોની સમાજ પ્રત્યેની સેવા ભાવનાઓને બિરદાવવા માટે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ સહિતના મહાનુભાવો દ્વારા સન્માન કરાયું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અંગદાનથી નવજીવન આપનારા તમામ અંગદાતા પરિવાર પ્રત્યે ઋણ અદા કરી તમામની સેવા ભાવનાને બિરદાવી હતી. તેમણે આ પ્રસંગે રાજ્ય સરકાર જોન પ્રમાણે રાજ્યમાં પ્રત્યારોપણ કેન્દ્રો કાર્યરત કરવાની દિશામાં પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. સમાજના છેવાડાના માનવી સુધી ભોજનની ચિંતા કરનાર વડાપ્રધાન મોદીના ભોજન પર સરકારી પૈસા ખર્ચતા નથી, તેનો ખર્ચ ખુદ વડાપ્રધાન પોતે જ વહન કરી રહ્યા છે. માહિતી અધિકારના કાયદા અંતર્ગત માંગવામાં આવેલી સૂચનામાં પીએમઓના કેન્દ્રીય લોકસૂચના અધિકારી તરફથી આ જાણકારી આપવામાં આવી. આરટીઆઈના જવાબમાં કહેવાયું છે કે વડાપ્રધાનના ખાવાના ખર્ચ પર સરકારી બજેટ નથી વપરાતું. પ્રધાનમંત્રીનું માનવું છે કે સક્ષમ વ્યક્તિ ન ફક્ત પોતાનો ખર્ચ પોતે વહન કરે પરંતુ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પણ આગળ આવે. વડાપ્રધાન મોદીના આહવાન પર આર્થિક રીતે સંપન્ન લોકોએ પણ એલપીજી પર સબસિડી છોડી દીધી હતી. સ્વયં વડાપ્રધાને પણ તેનો અમલ કર્યો છે. આપને જણાવી દઈએ કે એક આરટીઆઈમાં પીએમના કપડાં પર ખર્ચ કરવાને લઈને પણ કરવામાં આવી હતી, ત્યારે પીએમએ જણાવ્યું કે પોતાના કપડાનો ખર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ભોગવે છે. સમગ્ર દેશમાં ભારે ધૂમધામથી ભગવાન ગણેશના તહેવાર શરૂ થયો છે, ત્યારે પોતપોતાની શ્રદ્ધા ભક્તિથી વિઘ્નહર્તા પૂજા અર્ચના કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગણેશ ચોથના અવસરે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના નિવાસસ્થાને પહોંચી ગણેશજીની પૂજા અર્ચના કરી હતી. ગણેશ ચતુર્થીના અવસરે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પોતાના નિવાસસ્થાને આવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું, જે તેમણે સ્વીકાર્યું હતું અને તે પ્રમાણે તેઓ ગુરુવારે સાંજે રાત્રે 9 વાગ્યાની આસપાસ ગોયલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ગણેશજીની આરતી ઉતારી હતી. પાકિસ્તાન હાલમાં વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે. આ પૂરથી લગભગ 3.5 કરોડ લોકો પ્રભાવિત થયા છે અને 1200 લોકોના મોત નોંધ્યા છે. પાકિસ્તાનમાં પૂરગ્રસ્ત લોકો માટે દુનિયાભરમાંથી પ્રાર્થનાઓ અને સહાય આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે દેશ ટૂંક સમયમાં કુદરતી આપત્તિ પ્રતિકૂળ અસરોમાંથી બહાર આવશે. વડાપ્રધાન મોદીના ટ્વીટના 2 દિવસ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જવાબ આપ્યો હતો. એશિયા કપમાં હોંગકોંગ સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્માએ એક નવી સિદ્ધિ મેળવી છે. જમણેરી બેટ્સમેન રોહિતે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 35 રન પૂરા કર્યા છે. રોહિતે બુધવારે એશિયા કપની 2022ની ચોથી મેચમાં હોંગકોંગ સામેની મેચમાં 21 રન પૂરા કરતા જ T20માં 35 રન કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો.
ભારતીય કેપ્ટને આ રન 32.11ની એવરેજથી બનાવ્યા હતા. રોહિતે હોંગકોંગ સામે 21 રન ફટકાર્યા હતા, તેના 13 બોલમાં 2 ચોક્કા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. ભારતીય કેપ્ટનને આયુષ શુક્લાએ એજાઝ ખાનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રવિવારે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં રોહિત 12 રન કરીને આઉટ થયો હતો. 13 રન કર્યા હતો તેણે. તે જ વખતે આવી સિદ્ધિ મેળવી લીધી હોત. એશિયા કપ 2022ની બીજી મેચ રવિવારે દુબઈના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત બેટ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. એશિયા કપ 2022ના ચોથા મુકાબલામાં ભારત અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં ભારતે હોંગકોંગને જીત માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો, ત્યારે હવે ભારતે 40 રનથી ભવ્ય જીત મેળવી લીધી છે. ભારતીય ટીમ આ જીત સાથે સુપર ચારમાં પહોંચી ચૂકી છે. ભારત સુપર ચારમાં પહોંચનારી બીજી ટીમ બની છે. અફઘાનિસ્તાન પહેલા જ અહીં પહોંચી ચૂકી ગયું છે. તેવામાં હવે નક્કી થશે કે ભારતીય ટીમ પોતાના ગ્રુપમાં નંબર 1 પર રહેશે. હવે સૌ કોઈની નજર પાકિસ્તાન હોંગકોંગની મેચ પર પણ રહેશે, કારણ કે પાકિસ્તાન જો ત્યાં જીતે છે તો પણ તે સુપર ચારમાં પહોંચી જશે. તેવામાં 4 સપ્ટેમ્બર ભારત અને પાકિસ્તાનનો મુકાબલો નક્કી માનવામાં આવશે. શેડ્યુલના અનુસાર 4 સપ્ટેમ્બરે ગ્રુપ એમાં પહેલા અને બીજા નંબર પર રહેનારી ટીમોની મેચ રમાશે. મંગળવાર રાત્રે આમ આદમી પાર્ટીના ગુજરાતના મહામંત્રી ઉપર કેટલાક લોકોએ લાકડી અને પાઇપથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં પડઘા દિલ્હીમાં સુધી પડ્યા છે અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડા સુરત દોડી આવ્યા હતા. આપના પ્રદેશ મહામંત્રી પ્રનોદ સોરઠિયા પર કેટલાક અજાણ્યા લોકોએ કરેલા હુમલામાં તેમને માથામાં ઈજા થઈ હતી. અને હાલમાં તેઓ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડા બુધવારે સુરત પહોંચ્યા હતા. તેમણે પહેલાં સ્મિમેર હોસ્પિટલ ખાતે મનોજ સુરેઠાની મુલાકાત લઈ તેમની તબિયતના સમાચાર પૂછ્યા હતા. બાદમાં ગણેશ પંડાલ પાસે મનોજ સુરેઠા પર જ્યાં હુમલો થયો હતો તે સ્થળે પહોંચ્યા હતા. તેમજ ગણપતિ બાપ્પાના દર્શન પણ કર્યા હતા. ગણેશ ચતુર્થીના પાવન પર્વે ઠેર ઠેર ભગવાન શ્રી ગણેશનું આગમન થયું છે, ત્યારે સતત 16મા વર્ષ અમદાવાદના રાજાનું વાર્તેગાચે હાથી પર બિરાજમાનથી આગમન થયું હતું. અમદાવાદમાં સતત 16 વર્ષથી અમદાવાદના રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણેશનું ઢોલ નગારા સાથે વાર્તેગાચે હાથી પર બિરાજમાનથી આગમન થયું. ભગવાન શ્રી ગણેશના ભાવિક ભક્તો દ્વારા હર્ષોલ્લાસ સાથે ભગવાનના આગમનના વધામણા પણ કરવામાં આવ્યા. બનાસકાંઠા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વીરાંજલિ કાર્યક્રમના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દત્તક લઈ પોલીસે જ તે લોકોને જરૂરિયાતમંદોને બ્લડ પૂરું પાડશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાલનપુર પોલીસ ગ્રાઉન્ડમાં વીરાંજલિ કાર્યક્રમ યોજાયો છે, જેના પગલે બનાસકાંઠા જિલ્લાના થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બનાસકાંઠા પોલીસે દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. અને જેમને બ્લડની જરૂર પડશે તે સમયે પોલીસના જવાનો તેમને બ્લડ પૂરું પડશે, જેના ભાગરૂપે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. ગાયક સાંઈરામ દવે પોલીસની આ કામગીરીને બિરદાવી હતી. બનાસકાંઠામાં બુધવારે ગણેશ ચતુર્થીના ધામધૂમ પર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલનપુર શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રીજીની શોભાયાત્રા બાદ સ્થાપના કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. બનાસકાંઠામાં ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણીના ભાગરૂપે પાલનપુર શહેરમાં આવેલ ન્યુ પાલનપુરમાં ભગવાન શ્રીજીની મૂર્તિ વાતે ગાતે ગણેશ ચોકમાં લાવવામાં આવી હતી. પહેલાં પાલનપુર તિરુપતિ રાજનગર ખાતેની શોભાયાત્રા સાકાર બાલાજી સિટી રાજમહેલ શાશ્વત સહિતના વિસ્તારોમાં પરિભ્રમણ કરી આતશબાજી તેમજ ડબલી ગુલાલની છોડો ઉડાડી ગણેશ ચોકમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ. દાહોદ એલસીબીની ટીમે વાહન ચોરીના ગુના શોધી કાઢવા માટે દાહોદના રામપુરા નજીક વાહન ચેકિંગ માટે તે દરમિયાન એક શંકાસ્પદ બાઇક ઉપર 2 વ્યક્તિઓને ઝડપી પાડી ગાડીના કાગળો સહિતની તપાસમાં બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું, જેના પગલે પોલીસે બંનેની ઝડપી લઈ કડક પૂછપરછ કરતા પકડાયેલા બંને આરોપી સહિત માતવાની 8 સભ્યોની ગેંગ દાહોદ જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં તેમજ મધ્યપ્રદેશમાં 8 જેટલી બાઇકો ચોરીની કબૂલાત કરી હતી. તેમણે 48 જેટલી ઘરફોડ ચોરીની પણ કબૂલાત કરતા અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા 56 ગુનાનો ભેદ એક સાથે ઉકેલાયો હતો. તેમજ આરોપીએ છુપાવી રાખેલી બાઇક પણ કબજે કરી કુલ 7 ચોરીની બાઇકો તેમજ બંનેની ધરપકડ કરી કાગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોરોના કાળના 2 વર્ષ બાદ ચાલુ વર્ષ અંબાજી ખાતે ભાદરવીનો મેળો યોજાનાર છે. ત્યારે અંબાજી ચાલતા જતા પદયાત્રીઓને આવી તકલીફ ન પડે તે માટે પદયાત્રીઓને સુવિધા મળી રહે તેવા હેતુથી અરવલ્લી જિલ્લાના મોડાસાના કુંભારોડામાં એક મંડળ દ્વારા વિસામાની શરૂઆત કરાઈ છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં કોરોનાના 2 વર્ષ બાદ 7મા વર્ષે વિસામણનું આયોજન કરાયું છે, જ્યાં પદયાત્રીઓને મિનરલ વોટર, ચા નાસ્તો, ભોજન, મોબાઈલ ચાર્જિંગ સહિત મેડિકલ સારવાર 24 કલાક ઉપલબ્ધ રહેશે.